पापा जय श्री कृष्ण। अरे आगे क्यों मारो दीकरो? क्यों मामू फोन से तनु आवानु थियो? पापा आप तो मारे फोन करीने समाचार आपवाना हता, पर पछी जोयो के लाव ने ने जईने जाते समाचार आपी दो। हूं हमा सर आपवाना छो बेटा, के तने नौकरी मिली की एम? हां पापा मने शहर मा मोटी नौकरी मिली गई छे अने स्टार्टिंग पगार 50,000 छे। अरे वाह बेटा, ते तो बहु हारा हमा सर आपा मने। અને આજ તો છે ને બેટા આ હમાસર સાંભળીને મારા હરખનો કોઈ ભાર નથી હો, આખરે તે બેટા મારો દી વાયો ખરા હો। પણ પપ્પા એક પ્રોબ્લેમ છે। હું પ્રોબ્લેમ છે બેટા મને વાત કે? અરે પપ્પા કંપની પણ સારી છે અને નોકરી પણ સારી છે, પણ ડોનેશન આપવું પડે એમ છે। ડોનેશન? અહીં ડોનેશન એટલે શું બેટા? પપ્પા ડોનેશન એટલે સાદી ભાષામાં લાંચ અથવા રિશ્વત। ઓહો હો હો, તો બેટા એમાં કેટલા રૂપિયા દેવા પડે એમ છે? 2 લાખ। 2 લાખ? બેટા આ 2 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું અને કોણ આપે મને? અને હવે તો ગીરવે મૂકવા માટે મારી પાસે કાંઈ નથી રહ્યું। એક ખેતર હતું એ બટા મેં તને ભણાવવામાં વેસી નાખ્યું। પપ્પા આપણે એક કામ કરીએ તો, આ મકાનને ગીરવી મૂકી દઈએ તો? અરે બટા આ મકાન તો મેં કેદુનું વેસી નાખ્યું છે, અને આ મકાનના ખરીદનાર જે સૌજીભાઈ છે ને એ બિચારા હારા માણસ છે, કે એણે મને અટાણ હુંદી એમને એમ આ મકાનમાં રહેવા દીધો છે। તો પપ્પા હવે શું કરીશું? આ સારી નોકરી મારા હાથમાંથી જતી રહે છે। હું તારી વાત બધી સમજું છું બટા, પણ હવે આની સિવાય બીજો મારી પાસે કોઈ રસ્તો નથી। પપ્પા એક રસ્તો નીકળે એમ છે। બોલને બટા, કયો રસ્તો? પપ્પા હું જ્યાં ભણું છું ને ત્યાં શંકરભાઈ કરીને એક વ્યક્તિ છે જે વ્યાજે રૂપિયા આપે છે, હું એમની પાસેથી વ્યાજે રૂપિયા લઈ લઉં? પણ બટા એ શંકરભાઈ વ્યાજે રૂપિયા આપે છે, પણ એની પાસે કે ગીરવે તો મૂકવું પડશે ને, અને આપણી પાસે જામીનમાં કે ગીરવે મૂકવા આટલું કાંઈ છે તો નહીં। પપ્પા જામીન ઉપર મૂકવા જેવું છે તો ખરું, તમે જો ભાઈ હું તારી કોઈ વસ્તુ સાંભળવા નથી માંગતો। આજે તો પૈસા લઈ ગયો અને 6 મહિના થઈ ગયા, નથી તો વ્યાજ આપતો કે નથી મારો મુદ્દલ આપતો। હવે ભાઈ બધી વાત છોડ અને તે મારે ત્યાં ઘરેણા મૈયા છે ને એ વાત તું ભૂલી જજે, તાર ફોન મૂક। રાહુલ કેમ આવવાનું છે ભાઈ? ઈ તો ઠીક છે, પણ આ કાકા કોણ છે? શંકરભાઈ આ મારા પપ્પા છે અને ગામડેથી આવ્યા છે। શંકરભાઈ મારે 2 લાખ રૂપિયાની જરૂર હતી 2-3 મહિના માટે। એ તો બધું ઠીક છે, પણ એના બદલામાં તું વસ્તુ શું મૂકીશ? તું કાંઈ લાવ્યો છે ઘરેણા કે કાંઈ ફાઇલ કે દસ્તાવેજ એવું કાંઈ? શંકરભાઈ એમાં એવું છે ને કે ઘર તો મારા પપ્પાએ ઘણા સમય પહેલાં જ વેચી દીધું હતું, ને મારી મમ્મીના દાગીના તો એ બીમાર થયા હતા ને ત્યારે જ વેચાઈ ગયા હતા। રાહુલ એમનેમ તો હું તને રૂપિયા નહીં આપી શકું, હું ભલે ને તને ઓળખતો હોઉં, કારણ કે ધંધામાં હું મારા બાપને આઠાના એમનેમ નથી આપતો, એ તો તને ખબર છે ને। હા પણ શંકરભાઈ હું એમ ક્યાં કહું છું કે તમે મને એમને પૈસા આપો? તો પછી શું જોઈને તું મારી પાસે રૂપિયા માંગવા આવ્યો છે? બદલામાં કંઈ મૂકવા જેવું છે તારી પાસે? હા શંકરભાઈ આ મારા પપ્પા જેને હું ગીરવે મૂકવા આવ્યો છું। શું તું તારા બાપને ગીરવે મૂકવા આવ્યો છે? તો હું શું કરું શંકરભાઈ, બીજી કોઈ વસ્તુ મારી પાસે ગીરવી મૂકાય એવી છે જ નહીં, અને મારે 2 લાખ રૂપિયાની બહુ જ જરૂર છે। ભાઈ મને કોઈ વાંધો નથી, ભલે મારો દીકરો મને ગીરવે મૂકતો, મારા દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે હું વેચાઈ જવા પણ તૈયાર છું ભાઈ। તમારો દીકરો તમને ભલે ગીરવે મૂકવા આવ્યો હોય,
મારે તમને શું અહીંયા ધોઈ પીવા છે? જો ભાઈ, તારા બાપાને હું 4 મહિના અહીંયા રાખું, એને રાત દિવસ 3 ટાઈમ ખવડાવું અને ઉપર જતા પૈસા આપું, એવો મૂર્ખો નથી હું. અરે તમે થોડાક શાંત થાઓ, હું શું કહું છું, આ છોકરાની પરિસ્થિતિ તો સમજો, એના બાપને ગીરવે ક્યારે મૂકવા આવ્યો હોય? તારે ચૂપ બેસવાનું છે, કાંઈ બોલવાની જરૂર નથી. કેમ ન બોલું? આજ સુધી તમે આપણા દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે કાંઈ પણ વિચાર્યું છે ખરું? એ તો બિચારો પોતાના પગ પર ઊભો થઈને વિદેશ ભણવા માટે ગયો, તમને તો માત્ર બસ પૈસો પૈસો ને પૈસો. આજે ગરીબ દીકરો પોતાના બાપને ગીરવે મૂકવા આપણી પાસે આવ્યો છે, તો તમારે એની પરિસ્થિતિ સમજવી પડે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મરી ગયા પછી રૂપિયો કોઈ દિવસ કોઈને કામ નથી લાગ્યો. કોઈ ગરીબ માણસને સહકાર આપ્યો હશે ને તો 5 માળા તમને યાદ કરશે. ઠીક છે ભાઈ રાહુલ, હું તારા બાપ ઉપર હું તને 2 લાખ રૂપિયા તો આપું છું, પણ મને તું ઈ કે તું રૂપિયા પાછા ક્યારે આપીશ? શંકરભાઈ, તમે મને જે પૈસા આપશો એટલે હું તરત જ કંપનીમાં પૈસા ભરી દઈશ, એટલે મને તરત જ નોકરી મળી જશે અને મને 50,000 પગાર મળવાનો છે. તો ઈ હિસાબે 3-4 મહિનામાં હું પૈસા તમારે આપી અને મારા પપ્પાને અહીંયાથી લઈ જઈશ. ઈ બધું તો ઠીક છે, પણ જ્યાં સુધી તારા પપ્પા અમારી પાસે રહેશે ને ત્યાં સુધી તારે એની ખાધા ખોરાકની ચિંતા કરવાની જરૂર નથી. ના આંટી, મારા પપ્પાના ખાધા ખોરાકીના બધા જ પૈસા હું તમને આપી દઈશ. સરિતા, ચાલ અંદરથી 2 લાખ રૂપિયા લઈ આવ. અરે ભાઈ, આ 2 લાખ રૂપિયા પૂરા. પપ્પા મને માફ કરજો, આ રૂપિયા માટે મારે તમને આજે ગીરવી મૂકવા પડ્યા, પણ મને બહુ દુઃખ થાય છે, પણ હું મજબૂર છું પપ્પા. કઈ વાંધો નહીં દીકરા, એવું ન બોલ, અને તારા સારા ભવિષ્ય માટે તો હું કાંઈ પણ કરવા તૈયાર છું દીકરા. મને આશીર્વાદ આપો, હું જાઉં છું, પણ તમે ચિંતા નહીં કરતા, હું જલ્દી આવીને તમને લઈ જઈશ. આજે મેં 1 કાકરામાંથી 2 પક્ષી માર્યા છે, તમને મારા રસ્તામાંથી કો દૂર કરી દીધા છે અને તમારા પૈસા પણ ઉભા કરી દીધા છે. અમિતા, અમિતા, અમિતા ક્યાં છે તું? મારો બેસ્ટ બોયફ્રેન્ડ છે, મારો પડ્યો બોલ જીલે છે તું. છતાં તું તારા મોઢામાંથી મગનું નામ મરી નથી પાડતી. એટલે તું કેવા શું માંગે છે? હું કઈ સમજી નહીં. એટલે એમ કે તું મારી જોડે લગ્ન ક્યારે કરીશ એનો ખુલાસો નથી પાડતી. ઓ, તો તું લગ્નની વાત કરે છે. લગ્ન હું કરીશ તારી સાથે, બહુ જલ્દી કરીશ, પણ પહેલા તું મને સ્વિટ્ઝરલેન્ડ જઈ આવવા દે.
એક્ચ્યુઅલી મારા પપ્પા ત્યાં રહે છે ને, તો મારે પહેલા ત્યાં જવું પડશે. પણ તું સ્વિટ્ઝર્લેન્ડ થી પાછી ક્યારે આવીશ? અમિતા, મને તારા વગર નહીં ગમે યાર. ઓ માય બેબી, હું બહુ જલ્દી પાછી આવી જઈશ, એક મહિનામાં જ આવી જઈશ. બસ મને પણ તારા વગર ત્યાં થોડું ગમશે. બસ હવે તું તારો મૂડ છે ને આમ ઓફ ના કર, જા જલ્દી મારા રૂમમાં જા અને મારું બેગ પેક કરી આપ, હું આજ રાતે જવા માંગુ છું. ઠીક છે, એટલે જલ્દી જલ્દી પાછી આવી જાઉં તારા પાસે. ઓકે લાવલી, હું હમણાં ગયો ને હમણાં. એક નંબર નો ગધેડો છે સાહેબ, બુદ્ધુ. Is currently switched off. The subscriber is currently switched off. સુતે ફોન નથી લાગતો. આ રાહુલ ને છેલ્લા 1 મહિનાથી ફોન કરવાની ટ્રાય કરું છું, એનો ફોન જ નથી લાગતો અને સ્વિચ ઓફ જ આવે છે. ખરું કહેવાય, આજે 1 વર્ષ થઈ ગયું. આ રાહુલ 4-5 મહિનાનું કહીને ગયો હતો. મને તો આ છોકરો સાવ ખોટો લાગે છે. સાલો ઉલ્લુ બનાવી ગયો મને અને એના બાપને મારા ઘરે બાંધતો ગયો. આ તારા કહેવાથી એના બાપને અહીંયા રાખીને એને પૈસા આપ્યા છે અને એની ખાધા ખોરાક એના પૈસા નથી લીધા. જોયું એનું પરિણામ શું આવ્યું? તમે એવું ન બોલો, તમારા તો ખાલી 2 લાખ રૂપિયા ગયા છે. ગોવિંદભાઈએ તો એનો દીકરો ખોયો છે. નપાવટ એના બાપને ગીરવે મૂકીને વયો ગયો. એ તો વિચાર કરો, એ બાપ ઉપર હું વીતતી હશે. ખરી વાત છે સરિતા, આજે સગો દીકરો પોતાના બાપને એક માટીના મોલે વેચીને જતો રહે ને, એ બાપ પર શું વીતતી હશે? બિચારા ગોવિંદભાઈ તો રોઈ રોઈને અડધા થઈ ગયા છે, આંખમાંથી આંસુડા સુકાતા નથી. શું ગોવિંદભાઈ રડે છે? પણ ક્યાં છે ગોવિંદભાઈ? એમના રૂમમાં. હાલો આપણે જઈએ. ગૌરી, આજે તારો દીકરો મને વેચીને જતો રહ્યો. કેટલા સપના જોયા હતા મેં, અને હું નથી કર્યું મેં એની માટે. ઘર, જમીન, જાયદાદ મેં બધું જ વેચી નાખ્યું એને ભણાવવા માટે, અને આજે એ કપાતર મને વેચીને જતો રહ્યો, મને વેચીને જતો રહ્યો. ભોગવી લેવાનું ભાઈ. તમારી વાત ખરી છે બેન, અત્યારે જે કઈ પણ હું આ ભોગવું છું ને, એ મારા દીકરાનો વાંક નથી, વાંક બધો મારા નસીબ નો જ છે. એક વર્ષ થઈ ગયું અમિતા મને છોડીને સ્વિટ્ઝર્લેન્ડ ગઈ ને, એને હજુ સુધી પાછી નથી આવી. એને એટલી પણ ખબર નહીં પડતી હોય કે અહીંયા હું એના વગર રહી નથી શકતો. અને કેટલા સમયથી ફોન કરવાનો પ્રયત્ન કરું છું તો ફોન પણ નથી લાગતો. ઉપાડ અમિતા, ઉપાડ. હેલો અમિતા, હું રાહુલ બોલું છું. અરે યાર, તું ક્યાં છે? તું મને 1 મહિનાનું કહીને ગઈ હતી અને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. તું આવી જા ને યાર, મને તારા વગર ગમતું નથી. પાછી આવીને હું શું કરું? તારા જેવા ભિખારી જોડે લગ્ન કરું એમ? અમિતા, તું આવું કેમ બોલે છે? હું તને પ્રેમ કરું છું યાર. શટ અપ, બોલતા પહેલા વિચાર કર. તું હસબન્ડ બનવાને તો શું, મારા ઘરનો નોકર બનવાને પણ લાયક નથી. એટલે અત્યાર સુધી તું મને છેતરી રહી હતી એમ જ ને? સાલી ફ્રોડ, લગ્નની લાલચ આપી અને તે મારી જોડે છેતરપિંડી કરી એમ જ ને? મેં તારી સાથે છળ નથી કર્યો, તું તારી જાતે છેતરાયો છે. તને શોખ હતો બહુ રૂપિયા ઉડાડવાનો. અને હા રાહુલ, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. મેં અહીંયા સ્વિટ્ઝર્લેન્ડમાં લગ્ન કરી લીધા છે અને તું આજ પછી મને કોલ ન કરતો ક્યારે? ઠીક છે?
અરે રાહુલ, તો આતે કેવી હાલત કરી નાખી છે? અને આમ તો જો તને તાવ કેટલો આવ્યો છે? ચાલ હું તને દવાખાને લઈ જાઉં. બધા મારાથી બહુ મોટા મોટી ભૂલ થઈ ગઈ છે. એક દુગાદાર છોકરીના પ્રેમની પાછળ મેં મારા બાપને ગિરવી મૂકી દીધા. દીકરા પણ તને રડતા નથી જોઈ શકતો. જે કઈ પણ થયો ને બેટા, એ બધું ભૂલી જા અને નવા રસ્તે ચડી અને નવું જીવન જીવવાની કોશિશ કર. શંકરભાઈ, હું તમારો પણ બહુ મોટો ગુનેગાર છું. હું તમારી પાસે જૂઠું બોલી અને 2 લાખ રૂપિયા લઈ ગયો હતો, પણ તમે ચિંતા નહીં કરતા. હવે હું મહેનત કરી અને એક સારી નોકરી લઈશ અને ધીમે ધીમે કરીને તમારા બધા પૈસા પાછા આપી દઈશ. રાહુલ, તું રૂપિયાની ચિંતા નહીં કરતો, તું જ્યારે કમાને ત્યારે આપજે. પણ બેટા, એક સાચી સલાહ આપું, આવું નીચ પગલું ક્યારેય નહીં ભરતો, મા બાપના મોલ ક્યારેય નહીં કરતો. પૈસા તો કમાતા મળી જશે, પણ માવતર બીજી વાર નહીં મળે. કોઈ વાતો નહીં ભાઈ, હવે તું તારા પપ્પાને લઈ અને તારા ઘરે જા અને નવા જીવનની શરૂઆત કર. અને હવે એમ માનજો, જાગે થશે સવાર. બેન, શંકરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા દીકરાને માફ કરી દીધો. હું તમારા લોકોના ઉપકાર ક્યારેય નહીં ભૂલું. ચાલો ત્યારે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ દીકરા. આજે મને તમારી ઉપર ગર્વ થાય છે. મને તો એમ હતું કે તમે ખાલી પૈસાના લોભી માણસ છો, પણ આજ બાપ દીકરાને ભેગા કરીને સૌથી મોટામાં મોટું તમે કામ કર્યું છે. કાંઈ વાંધો નહીં સરિતા, આજે ભગવાને જે મને સુજાડ્યું ને એ જ મેં કર્યું છે.